नमस्कार ने आभार, स्वागत छे तमारू नवसारी गणेश विसर्जन 2024 नी अंदर। अने लगभग 3:30 समय थई गयो छे, 4:15 वागी गया छे, परंतु अत्यार सुधी लगभग 7-8 જ મોટી મૂર્તિઓનું વિસર્જન થયું છે। એટલે એવું લાગી રહ્યું છે કે ગણેશ મંડળ હવે સંધ્યા કાળે નીકળશે અને મોજ કરશે। પરંપરાગત એવું છે કે ડીજેનું ચલણ વધ્યું છે, તો ડીજેની અંદર હવે લાઇટનું ચલણ વધ્યું છે। લાઇટોના એકદમ મસ્ત ક્લબ ટાઈપની ફિલિંગ લઈને હવે કદાચ મંડળો નીકળશે। આપણે હવે નવસારી તો ખરેખર એમ જોવા જઈએ તો ખૂબ જૂનું શહેર છે, અને આ શહેરની અંદર ઘણી બધી ઘટનાઓ થઈ, ઘણા બધા સારા પ્રસંગો થયા, પરંતુ આ શહેરને કોઈ ઓળખે છે તો એક જશુભાઈ નાયક છે। લગભગ વિસર્જનની શરૂઆત થઈ ત્યારથી તેઓ અહીં કાર્યરત છે। જશુ કાકા, વિસર્જનની શરૂઆત જ કદાચ તમારા સમયથી થયેલી હતી, ત્યારના વિસર્જનોમાં અને અત્યારમાં શું ફરક છે? નવસારી કેવું બદલાયું છે? મિત્રો, વિસર્જનની જે સમગ્ર પ્રક્રિયા છે એમાં આજે સગવડ વધી છે। પહેલાં જે તકલીફો પડતી હતી, આટલી બધી વ્યવસ્થા નહોતી, મોડી સાંજ સુધી પણ અહીંયા કોઈક વ્યવસ્થાનો મોટો અભાવ હતો, અને અહીંના જે સ્થાનિક તરવૈયાઓ છે એમને ઘણા એમના સહકારથી જ આ કામ થતું હતું। આજે વિસર્જનની પ્રક્રિયા જે ટેકનોલોજીનો અહીંયા ઉપયોગ થાય છે એ સરવાળે એક જાતની સલામતીમાં એક મોટો ઉમેરો થયો છે। અને બીજું કે આ જે મંડળો આવે છે એ મંડળોની સંખ્યા પણ હવે વધી છે। એનું કારણ લોકોની આસ્થા વધી, અને લોકો મંડળો મહોલ્લા શેરીઓ જે કંઈક વ્યવસ્થાના નિયમો છે એને આજે થોડેક અંશે પાળતા થયા છે। છતાં બી આજે ડીજે જ્યારે એનું સ્થાપન કરવાને માટે જે ડીજેનો સહારો લેવામાં આવે છે એના પર કંઈક અંકુશ આવવો જોઈએ। બાકી જે ગણપતિના મંડળો છે એનો મંડપ છે ત્યાં પણ હવે મર્યાદિત પ્રમાણમાં એ ભજનો લાઉડસ્પીકરનો અવાજ આવે છે, એમાં ઘણો સુધારો થયો છે। પણ એને લઈ જવાની સ્થાપના કરવાને માટેની જે વિધિ છે એમાં વોલેન્ટિયર મોલ્લાના લોકો કરતાં ડીજેનો સ્ટાફ વધારે મેં જે રસ્તા પર જોયો છે, અને એ પોલ્યુશન વધારે છે, એ માઇનસ પોઈન્ટ છે। બાકી આજે આસ્થામાં ઘટાડો નથી થયો, વ્યવસ્થામાં ઘણો બધો ઉમેરો છે। અહીંયા તમે જો આ જે ક્રેન ને આ જે બધી વ્યવસ્થા છે એ વર્ષો પહેલાં નહોતી, અને છે તે આજે તમે જો તો જે વહેતું પાણી છે એમાં જે ગણપતિની મૂર્તિ મૂકવામાં આવી છે એ અહીંથી વહેતી માલમ પડે છે, નહીં તો અટકી જતી હતી, અને બીજે દિવસે એનો કોઈને કોઈ રીતે એના તરવૈયાઓને બોલાવીને વહેતી કરવી પડતી હતી। માં પૂર્ણા 30 વર્ષ પહેલાં આ ઘાટ કેવો હતો ને અત્યારે કેવો છે? હવે એ આજે છે તે નદીનો પૂર્ણા નદીનો જે કિનારો તે સાંકડો થતો જાય છે, અને તમે આજે તમે અહીંયા થોડી ચોખ્ખાઈ જુઓ છો, બાકીના દિવસોમાં અહીંયા આટલી બધી ચોખ્ખાઈ હોતી નથી। લોકો હજુ પણ આ બ્રિજ ઉપરથી કચરો ફેંક કરે છે। સરકાર, વ્યવસ્થા તંત્ર, સ્થાનિક સંસ્થાઓ, ઇવન શાળાઓ આટલું બધું શિક્ષણ આપે છે કે તમે નદીમાં કચરો નહીં ફેંકો, છતાં બી અહીંયા કંઈક લોકો મારી દિશે કંઈ સમજતા નથી, માઇનસ પોઈન્ટમાં જાય છે। બાકી સરવાળે તમે આ વ્યવસ્થા તંત્ર જુઓ એ વર્ષો કરતાં આજે ઘણું અદ્યતન છે, મોડર્ન ટેકનોલોજી છે, આજે એ મોટી સલામતી લાગે છે, એ મારો અભિપ્રાય છે। નાગરિકો કેટલા જાગૃત થયા? નાગરિકો જાગૃત થયા છે, નાગરિકો ઓછા, દાખલા તરીકે અહીંયા જોઉં સવાર તો આજે નાની મૂર્તિઓ છે એ વધારે પ્રમાણમાં આવે છે, અને નાની ગણેશની મૂર્તિ એટલે ઘરમાં સ્થાપન કરેલી મૂર્તિઓ, અને મોલ્લાની મૂર્તિઓ તો સાંજ પડે ને આપણે એનું દ્રશ્ય જોવાનું મળશે, પણ સરવાળે વ્યવસ્થા આજે કરવામાં આવી છે એ મોડર્ન ટેકનોલોજી પર છે। અહીંયા વિસર્જનની સમગ્ર પ્રક્રિયા પહેલાં આ બધી વ્યવસ્થા નહોતી, પણ એટલો જ અભિગમ લોકોએ પોતાના મોલ્લામાં સ્વચ્છતા માટે રાખવો જોઈએ, જે રસ્તા પર રાખવો જોઈએ ત્યાં પછી ખબર નહીં કે આ બધું જે એકતા 10 દિવસ જોવા મોલ્લામાં તે પછી જોવા નથી મળતે, એ એક માઇનસ પોઈન્ટ હું જોઈ રહ્યો છું। તો ગણેશ સમિતિ મંડળના ગુણવંતભાઈ જોડે વાત કરે, ગુણવંતભાઈ મૂર્તિ ખૂબ ઓછી આવે છે, લગભગ 4 વાગ્યા
ચિંતાનો વિષય છે. અત્યારે અમારા બીજા વોલેન્ટિયર્સ બી જૂના થાના ટાવર અને સ્ટેશન રૂટ પર જઈ રહ્યા છે, તો ત્યાં પણ મૂર્તિઓ હજુ રોડ પર આવી નથી. ખૂબ દુઃખદાયક વાત કહી શકાય, કારણ કે આ રીતે હવે પબ્લિક એમ એટલે મંડળો એમ કહે છે કે ભાઈ ડીજેમાં અમે પૈસા ખર્ચીએ, લાઇટિંગમાં પૈસા ખર્ચીએ, તો પછી સંધ્યાકાળે લાઇટિંગનો ઉપયોગ થવો જોઈએ. નહીં ચોક્કસથી, પર જે પૂર્ણા નદીની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એને અનુરૂપ પણ વિસર્જન થવું જોઈએ. ચોક્કસનો સમય લગભગ પતવાનો, ચોક્કસથી અડધો કલાકમાં હવે પાણી ઓસરવા માંડશે અને જે પીક ટાઈમ છે મૂર્તિના વિસર્જનનો એ નીકળી જવાનો. હવે શું કહેશો મંડળોને? આ વર્ષે તો જે થઈ ગયું તે થઈ ગયું, પર અમે પ્રશાસનને પણ કહીએ કે ભાઈ જે મૂર્તિની હાઈટો છે, અને પ્રશાસન કામ કરે છે, પર આજે પણ તમે જોવો તો દરેક મંડળો પર હોમગાર્ડ ને પોલીસને બધું મૂકવામાં આવ્યું છે, ત્યારબાદ પણ હજુ રોડ પર પ્રોસેસનમાં મૂર્તિ નથી આવી. ખૂબ ગંભીર વાત કહી શકાય. એટલે મંડળોને પણ એક આહ્વાન કરીશ આવતા વર્ષ માટે કે ભાઈ આપ જલ્દીથી જલ્દી પ્રોસેસનમાં જોડાઓ, જેથી વિસર્જનની જે પ્રક્રિયા છે એ સમયસર આટોપી લેવાય. પર્યાવરણ પ્રેમીઓની એક કમ્પ્લેન્ટ એ આવી કે યાર પીઓપીની મૂર્તિ આ વર્ષે બી દેખાય ને મોટા મોટી મોટી દેખાય. ચોક્કસથી, એ અગાઉના ઇન્ટરવ્યુમાં પણ અમે જાણ કરી હતી અને કલેક્ટરશ્રીનો પણ આદેશ છે, અને આ વર્ષે પણ અમે વિસર્જન સમિતિ અને ગણેશ સંગઠનના અમુક સભ્યોએ નક્કી કર્યું છે કે કલેક્ટરશ્રીને મળીને જે કંઈ આ મોટી મૂર્તિઓ આવે છે, પીઓપીની મૂર્તિઓ જે બને છે, એના પર થોડું કંટ્રોલ આવે એ વિષયમાં ચોક્કસથી કામ કરીશું. કેટલીક મૂર્તિ ડૂબી છે અત્યાર સુધી લગભગ, એટલે મતલબ વિસર્જન થયું? નાની જે મૂર્તિઓ ખરી એ લગભગ 1400-1500ની વચ્ચે થઈ છે, અને મોટી લગભગ 37-37 જેવી મૂર્તિ થઈ છે. અને હાઈટેડ મૂર્તિ તો લગભગ 7 કે 8 જ જેવી દેખાય. હા, અત્યારે જ મહાવીર સોસાયટીની એક મોટી મૂર્તિનું વિસર્જન થયું છે લાલબાગના. લોકોને અભિનંદન ખરેખર આપવા જોઈએ કે લોકો સમયસર. ચોક્કસથી, એ મૂર્તિને જે મંડળ છે એ કૌશલભાઈ શાહ જે મહાવીર સોસાયટીના સ્થાપક છે, સેમ લાલબાગ કરાજે જેવી મૂર્તિનું વર્ષોથી આયોજન કરે છે. એ પણ વર્ષો પહેલાં ખૂબ લેટ આવતા હતા, પણ એ લોકોએ પણ એક શીખ લીધી, જેથી કરીને હવે ખૂબ અર્લી સમયમાં આવીને વિસર્જન કરી જાય છે. એટલે એના પરથી બીજા મંડળોએ પણ ચોક્કસ એસન લેવાનું રહ્યું કે આ રીતે જ વિસર્જન થવું જોઈએ અને જલ્દીથી જલ્દી પ્રોસેસનમાં જોડાવવું જોઈએ. આભાર. તો ખરેખર એમણે કીધું તેમ કે ચિંતાજનક કહેવાય, કારણ કે પછી પ્રશાસન એક સાથે ઘણી બધી વિસર્જન કરતી મૂર્તિઓને સાચવવાના હોય છે. તેમની એક મૂર્તિ સાથે લગભગ 200-250 લોકો હોય છે, તમામ લગભગ ઘણી અસંખ્ય મૂર્તિઓ છે. તો આ બધી તકલીફો પડે છે, પરંતુ જોઈએ હવે વિસર્જન રશિયાઓ શું કરે છે આગળ, અને ક્યારથી કહેવાય છે કે ભરચક માહોલમાં વિસર્જન શરૂ થાય છે. આભાર. નમસ્કાર અને આભાર. આપણે છે લગભગ ટાવર રોડ પાસે, પૂર જોશમાં ગણેશ ભક્તો વિસર્જન માટે જઈ રહ્યા છે. આ જોઈ શકો છો ચિત્રકૂટ યુવક મંડળનું આ છે, એ જોઈ શકો છો પૂર જોશમાં છે તમામ લોકો, અને શ્રદ્ધાની સાથે બાપાને વિસર્જન કરવા માટે જાય છે. ખૂબ મોટી ટોળકીઓ, એક પછી એક ગણેશ મંડળો પધારી રહ્યા છે, જાય છે. જીગીશભાઈ અહીંયા હાજર છે. જીગીશભાઈ, કેવું વિસર્જન થઈ રહ્યું છે? જબરદસ્ત. આપ જોવો છો દર વખતે આ માહોલ નવસારીનો, અને ખાસ કરીને આ તબક્કે ગણપતિ ગણેશ સંગઠનનો આભાર માનીએ. ખૂબ સારી વ્યવસ્થા, નવસારી પોલીસ ડિપાર્ટમેન્ટનો આભાર માનીએ, એમણે ખૂબ સારી આયોજન કર્યું છે. પ્રશાસનનો બી આભાર માનીએ, અને સાથે સાથે ખાસ કરીને તમારા મીડિયાના મિત્રોનો આભાર એટલા માટે માનીએ, કારણ કે પલે પલની માહિતી અને કેવી રીતની વ્યવસ્થા થાય છે એનું પણ ખૂબ સુંદર તમે લોકો આ વખતે બધા ટીમે ભેગા થઈને જે નેટવર્ક બનાવ્યું છે તેના માટે બી અભિનંદન આપું છું. ભગવાન ગણેશજીના 9 દિવસ ખૂબ જ અરમાનો સાથે પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે આજે બાપાને વિસર્જન વખતે બસ સૌના મંડળો તરફથી, નવસારી શહેર તરફથી આપણે પ્રાર્થના કરીએ કે નવસારી શહેર પર કોઈ વિઘ્ન ના આવે, અને આપ આ રીતે અમારું વિઘ્ન દૂર કરો અને આશીર્વાદ બનાવી રાખો એવી સજ્જન અપેક્ષા. ખાડા ભરવાનું કામ થઈ ગયું યાર, ખાડા ભરવાની કામ થઈ. ખાડા જેમ તમને કીધેલું તેમ આગળ આપણે ઇન્ટરવ્યુમાં વાત થયેલી કે લગભગ છેલ્લા 50 દિવસથી વરસાદ હતો, એટલે અમે લાચાર હતા. અમારી પાસે ખાડા ભરવા માટેની તૈયારી હતી, પરંતુ વરસાદના હિસાબે અમે નહોતા ભરી શકતા. પરંતુ આપ
જોઈ શકો જે રીતે વરસાદ બંધ થતા અમે કામ શરૂ કર્યું છે અને આગામી નવરાત્રી અને દિવાળી પહેલા અમે તમામ રસ્તા રીકાર્પેટિંગ અને નવા રસ્તા મંજૂર કર્યા છે, કામનું પણ અમે લોકો ચાલુ કરવાના છે અને નવસારીને સ્વચ્છ અને સુંદર રસ્તા આપવાની ખાતરી આપને આપું છું. નીતિશભાઈ, 4 વાગે સુધી એક બી મૂર્તિ નહીં દેખાતી હતી, હવે તો આખો ટોળે ટોળા જામી ગયા. લોકો બધાને આપણે સૂચના આપેલી કે તમે 1 વાગ્યાથી વિસર્જનની પ્રક્રિયા શરૂ કરજો, તો ગણેશ મંડળને જેમ રીતે કહ્યું અંધારામાં એક માહોલ બનવાનો એ લોકોને એક પ્રતિષ્ઠા અને લોકો સાંજના ટાઈમે જ વધારે મૂર્તિ કાઢવાનો પહેલેથી પ્રયત્ન રાખે છે ત્યારે બધી મોટી મૂર્તિ આવે છે, પરંતુ ખૂબ સારી વ્યવસ્થા છે અને આ વ્યવસ્થા જોતા એવું લાગે કે 11-12 વાગ્યા સુધીમાં ગણેશ વિસર્જન પૂર્ણ થાય એવી ગણેશ સંગઠનની તૈયારી છે. નજારો અદ્ભુત લાગે છે, પણ નજારો અદ્ભુત છે. સ્વાભાવિક છે કે નવસારી અને આ ગણપતિનો મહિમા હોય એટલે ગણેશજીની પોતાની શક્તિ હોય છે ત્યારે આ નજારો જોવાનો એક આનંદ હોય છે. તમે ને હું આખી જિંદગી આપણે આ શહેર જન્મ્યા ત્યારથી આ નજારો જોઈએ છે અને ઉત્તરોત્તરમાં વધારો થતો જોયો છે અને આગામી વર્ષોમાં પણ વધારો થશે એવી શ્રદ્ધા રાખીએ છીએ અને બાપા આ રીતે આપણા આશીર્વાદ આપે એવી આપના માધ્યમથી બાપાને આ પ્રાર્થના કરીએ છીએ. પિન્ટુભાઈ, કેવો છે માહોલ, કેવો રહ્યો છે? ખૂબ સરસ શાંતિપ્રિય રીતે વિસર્જનની કામગીરી થઈ રહી છે, તેમજ અમે લોકોએ જે રીતે મંદિરને મંડળને અપીલ કરી હતી કે 2-3 વાગે નીકળવાની, તે રીતે દરેક મંડળોએ બહુ સારા અંશે સફળતા આપી છે અમને અને મંડળો વહેલા નીકળ્યા છે. હવે જે રીતે વિઘ્ન હર્તાની રહી હતી, જે રીતે જેટલું બને એટલું વહેલું વિસર્જનની કામગીરી પૂરી થાય વિના વિઘ્ન, એ રીતે વિસર્જનનું કામગીરી ચાલુ રહી છે. અમે લોકો અત્યારે આસ્થા અને વ્યવસ્થા બે રીતે અમે લોકો કામ કરી રહ્યા છે. દરેક ગણેશ ભક્તોની આસ્થા પણ જળવાવી જોઈએ અને વ્યવસ્થા પણ સચવાય એ રીતે કામ કરી રહ્યા છે. એટલે આ રીતે અમે લોકો તમારા માધ્યમથી કહેવા છે, હજુ પણ જે મૂર્તિ નીકળવાની બાકી છે તે મૂર્તિ નીકળે અને શાંતિપ્રિય રીતે વિસર્જનની કામગીરી પૂર્ણ થાય. તો આપ જોઈ શકો છો તેમ ખૂબ સરસ રીતે અહીં એ છે જે જિલ્લાની ચૂંટાયેલી પાંખો અહીં છે, રાકેશભાઈ દેસાઈથી માંડીને તમામ લોકો અહીં છે, તમામને શુભકામનાઓ આપી રહ્યા છે અને આપણે રાકેશભાઈને આપીએ. રાકેશભાઈ, કેવો માહોલ છે? નવસારીની જનતા એના સ્વભાવ પ્રમાણે એના સંસ્કાર પ્રમાણે રંગે ચંગે આ ગણેશ વિસર્જનનો તહેવાર ઉજવી રહી. નવસારીની જનતા એના સ્વભાવ પ્રમાણે વિચારો પ્રમાણે રંગે ચંગે આ વિસર્જનમાં જોડાય છે અને આપ જોઈ શકો છો ખૂબ ખૂબ મોટા પ્રમાણમાં આવે મૂર્તિઓ આવે છે અને આખે ટોળા ટોળું ભરેલું ઉભરાયેલું છે, માનવ મહેરામણ ઉભરાયેલું એમ કે કહી શકાય. આગળ આપને લઈ જાઉં તો ખૂબ મોટી સંખ્યામાં હવે લગભગ સાવરથી જે આ ભીડ ચાલુ થઈ છે આ ભીડ આગળ ને આગળ વધે છે અને તો જોઈ શકો છો આગળ અને આપ જોઈ શકો તો છાપરા ઉપર પણ બધા બેસી ગયા છે, છાપરું બી કોઈ બાકી નથી રાખ્યું અને આ ખરેખર મુશ્કેલ ભર્યું કહેવાય, તકલીફવાળું કહેવાય, કારણ કે આપ જોઉં છો તો ખૂબ મોટી ભીડ છે, ખૂબ વધારે પડતી મોટી ભીડ છે અને આ રીતના અહીં માહોલ છે. આ જોઈ શકો છો છાપરા ઉપર બધા છે અને આ ખતરનાક માહોલ છે, આ યાર રિસ્કી બી થઈ કહી શકાય, પરંતુ હવે જોઈએ આ લોકો કઈ રીતના જાય છે અને ડીજેના તાલ સાથે તમામ લોકો જોઈ શકો છો, છોકરાઓ ખૂબ જોરશોરમાં. આ રીતનો માહોલ છે અને આ માહોલમાં ગણેશ સંગઠન પણ કામ કરે છે, પ્રમુખજી પણ કામ કરે છે, બધા કામ કરે છે, એમ તો કોઈ તકલીફ અને અવ્યવસ્થા તો અત્યાર સુધી નથી. આ દ્રશ્યો અમે આગળ લઈ જઈશું આપને. વધુ એક સારી મૂર્તિ, ખૂબ સુંદર મૂર્તિ. શાહ ભુવનની ચાલ યુવક મંડળ છે.
મજામાં મજામાં. તો આ રીતનો માહોલ છે, આ રીતનો માહોલ છે, અને જોઈ શકો છો પરંપરાગત રીતે તમામ લોકો પોતાના ગણેશ મંડળ સાથે હાજર છે. બીજું એક મંડળ અને તમે જો ઉપર પણ બેઠા છે. અમે પણ આજે ગ્રાઉન્ડ પર નીકળીએ છીએ તો ખબર પડે છે કે વાસ્તવિકતા ને લોકો કેટલો પ્રેમ કરે છે. આટલો બધો પ્રેમ ઇજ્જત કદાચ અત્યાર સુધી ના મળી હતી યાર. લોકો સેલ્ફી પડાવે છે મારી જોડે, લોકો મને સેલિબ્રિટી માને છે. સેલિબ્રિટી તો નથી, લોકલ પત્રકારો છે, પણ જે પ્રેમ મળે છે તેના માટે ખૂબ આભાર છે. ખૂબ વધુ એક મંડળ અને જોઈ શકો છો મૂર્તિ પણ સારી છે, લગભગ આખી ગોલ્ડ પ્લેટેડ મૂર્તિ લાગે એ રીતનું છે. આપણે હવે આવી ગયા છે સેન્ટ્રલ બેંક પાસે, અને સેન્ટ્રલ બેંક પાસે એક વિશાળ મહાકાય મૂર્તિ છે. અને મૂર્તિ જોઈ શકો છો આપ, ઉપરથી દેખાય છે શાંતિ નિકેતન એપાર્ટમેન્ટની બહાર દેખાતી આ મૂર્તિ. કેવું ચાલે છે વિસર્જન? જોરદાર, એકદમ જોરદાર. ખૂબ ખૂબ અભિનંદન આપને. જોઈ શકો છો ઘણી મોટી મૂર્તિ છે, ઘણી મોટી મૂર્તિ છે.
સ્વાદ કામ લાગે કે નહીં દર વર્ષે હોય કદી
સાહેબ સાહેબ સાહેબ
આપ જોઈ શકો છો તેમ આપણે જે વીરાવળનો ઉવર અને પ્રતિમાને ખૂબ સારી રીતે વિસર્જનની પરમિશન લઈ લો. ભૂલી જાય આવું થોડી ચાલે. આપણી રિંગ ગઈ ગઈ છે, હજુ ઘણી બાકી છે. કેટલાક મિત્રોનો ફોન આવે છે કે હજુ લક્ષ્મણ હોલથી યુપીએસસી માર્કેટના રસ્તા ઉપર બરાબર ચક્કા જામ થયો. વિનંતી કે ગણપતિના સભ્યોને અહીંયા આવવા દેવા માટે વિનંતી. એ લોકોને ખબર જ છે કે શું કરવાનું ને શું નહીં કરવાનું. નવસારી તો હમણાં આવ્યું છે પણ વીરાવળ પહેલેથી જ પહોંચ્યો. Thank you.
તો ભારતીય જનતા પાર્ટીની ટીમ અહીં ભક્તોને ઉત્સાહપૂર્વક વિસર્જનની વિધિ આગળ વધારવા માટે સતત પ્રયાસોમાં છે. નવીનજી આપણી જોડે છે. નવીનજી, કેવું ચાલી રહ્યું છે વિસર્જન? ખૂબ સુંદર ચાલી રહ્યું છે. પ્રશાસનનો પણ ખૂબ આયોજન સુંદર કરેલું છે અને નવસારી સમસ્ત ગણેશ મંદિરે પણ ખૂબ સારું આયોજન કરેલું છે. લોકોનો ખૂબ સાથ અને સહકાર મળી રહ્યો છે અને ધીમી ગતિ પણ મૂર્તિઓને ખૂબ ફાસ્ટ લઈ જઈ રહ્યા છે અને સારી રીતે આપણો વિસર્જનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. એવો પ્રેમ મળી રહ્યો છે લોકોનો, ભારે ભીડ છે, ખૂબ લોકોને ઉત્સાહ છે. આયોજન આ નવસારી સંસ્કારી નગરી છે. નવસારીની લોકપ્રિય જનતા, ગાયકવાડી સરકારથી આ લોકપ્રિય જનતા ખૂબ સાથ અને સહકાર આપી રહી છે અને ખૂબ સારા અંદાજમાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. નવીનજી, બચપનથી તમે નવસારીને ખીલતો જોવો છો, ત્યારનું નવસારી ને અત્યારનું નવસારી, ત્યારના વિસર્જનો અત્યારના વિસર્જનો કેવા છે? ખૂબ આજે વર્ષોથી આ ત્યારે ખૂબ મૂર્તિ ઓછી હતી અને ખૂબ સારું આયોજન થતું હતું. હવે જેમ જેમ સમય ગયો છે તેમ મૂર્તિઓની સંખ્યા વધતી ગઈ અને સંગઠનોની સંખ્યા વધતી ગઈ. મારા લોકમાન્ય તિલકે જે સંગઠનની ભાવનાથી આ કાર્યક્રમને આયોજન કરેલું એ રીતે આ આયોજન બધા લોકો મોલ્લે મોલ્લે કરી રહ્યા છે. પણ બાગલેજી, મારી ઈચ્છા છે કે ખૂબ મોટો ઉત્સવ મોટો થાય અને સંગઠનમાં શક્તિ છે, સબ સમાજ કો લીએ સાથ મેં આગે હી બઢતે જાના પથકા અંતિમ લક્ષ્ય નહીં હૈ, તો આ કાર્યક્રમ એક થવો જોઈએ. અને નવીનજી, આપણા તા વર્ષોથી આટલા મોટા ઉત્સવ થાય આજ સુધી કોઈ નાનું છમકડું નથી થયું, જનતાને શું કહેશો બાબા? ખૂબ ખૂબ નવસારીની જનતા એક શાંતિપ્રિય જનતા છે. દરેક સમાજે આમાં સાથ અને સહકાર આપેલો છે નવસારીના, અને નવસારીની શાંતિપ્રિય જનતા આ કાર્યક્રમને ખૂબ સાથ અને સહકાર આપી વિસર્જન કરે છે. તો હાલ લગભગ વાગ્યા છે 7:30 અને મૂર્તિની લાઈન હજુ ચાલુ જ છે. તમારી આંખ નહીં પહોંચે ત્યાં સુધી મૂર્તિ છે અને માનવ મહેરામણ છે. અને ખરેખર આ વર્ષનું જે વિસર્જન છે કંઈ અલગ જ ઉત્સાહ લોકોમાં જોવા મળે છે અને ટોળે ટોળા ઉમટેલા છે બોસ, ટોળે ટોળા ઉમટેલા છે. લગભગ આજે નવસારીના 90% ઘરો ખાલી હશે. 90% ઘરો નવસારીના આજે કોઈ વડાપાઉં ખાશે, કોઈ શરબત ખાશે અને શરબત પીશે સોરી, અને એવી રીતના પોતાની દૈનિક જીવનની આ જે આસ્થાઓ છે અને વર્ષમાં એક વખત જે આસ્થાનું હવે કહે છે કે દરેક જણ મન્નત માંગશે, દરેક જણ ભાવુક થઈ જશે અને બાપાને વિદાય આપશે. જોઈએ આગળ ઉવારા પર કેવા દ્રશ્યો છે. Yeah.
प्रशासन द्वारा गणेश विसर्जन की तमाम तैयारी बाद जे आखिरी ओप तरफ आखिरी अंतिम चरण तरफ आप एम कही तो चाले अने शहर ना प्रमुख पीठबल नेताओं अँ हाजर है। तमाम गणेश मंडळो तेमने आवकारी रह्या छे अने वात करी रह्या छे। पहला बेन छे, बेन बपोर थी अहींया छो, केव लोकोनो प्रेम केवी रीते मळी रह्यो छे? मूर्तिनो विसर्जन भी सारी रीतना थई रह्यो छे, बपोर थी आप अहींया छो शुं? કઈ નહીં, આપણે તો બપોરથી અહીંયા છું એ વાત સાચી છે તમારી, પણ આજે લોકોનો જે હર્ષ ઉલ્લાસથી જે આજે લોકો લાગણીથી ભાવથી ભાવપૂર્વક એ લોકો આજે બાપાનું વિસર્જન કરી રહ્યા છે ત્યારે આપણને પણ એટલો જ હર્ષ ઉલ્લાસ થાય છે કે ખરેખર આવતા વર્ષે બાપા જલ્દી આવે એવી આશા છે। પિયુષ કાકા, કોરોના પછી તો આ બહુ આ વર્ષ એટલું બધું ઉત્સાહ છે યુવાનોમાં, બહુ મોટા મોટા મૂર્તિઓ છે આ વખતે, તો ગણપતિજીનું આગમન વખતે પણ એટલો જ ઉત્સાહ પહેલી વાર જોયો અને અત્યારે વિસર્જન વખતે પણ એ પ્રમાણેનો ઉત્સાહ છે અને ખૂબ સારી રીતે વિસર્જન થઈ રહ્યું છે એનો આનંદ છે। ભૂરા કાકા, આ વખતે પાર્ટીની જે યુવાનોની ટીમ ગણેશ મંડળની બહીની તેમાં યુવાનોની સંખ્યા બહુ બધી છે અને સવારથી બિચારા દિલથી કામ કરે છે, ટ્રેનિંગ મેનિંગ આપી શું કર્યું કે ચાવી ભરી ગઈ? છેલ્લા 10 દિવસથી સમગ્ર નવસારી જિલ્લામાં ગણેશ ઉત્સવ ખૂબ ધામધામથી મનાવવામાં આવી રહ્યો છે, હજારો લાખોની સંખ્યામાં લોકો દરરોજ સેવા પૂજા કરી અર્ચના કરીને પોતાના સર્વે કષ્ટો દૂર થાય એના માટે વિઘ્નતા દેવની ખૂબ આનંદથી સેવા પૂજા કરે છે અને આજે જ્યારે વિસર્જનનો દિવસ છે ત્યારે લાખોની સંખ્યામાં લોકો રોડ પર ઉતરીને ખૂબ આનંદ ઉત્સાહથી ભીની આંખે ગણપતિ દાદાને વિદાય આપી રહ્યા છે। યુવાનોમાં ખૂબ ઉત્સાહ છે, સાથે સાથે જે તમે કીધું કે ભાઈ શું વ્યવસ્થા કરી, તો આ વખતે ગણેશ સંગઠન મંડળે ખૂબ ઝીણવટપૂર્વક વ્યવસ્થા કરી રહ્યા, કોઈ પણ જાતની અગવડ નહીં પડે, ટ્રાફિકમાં નહીં અગવડ પડે, લોકોને અગવડ નહીં પડે, સમયસર આપણી વિસર્જનની કામગીરી પૂર્ણ થાય એના માટે યુવાનોના દરેક યુવાનોને અલગ અલગ જગ્યાની અલગ અલગ વ્યવસ્થા સોંપવામાં આવી હતી એને લઈને ખૂબ સુચારુરૂપે રીતે અત્યારે નવસારીમાં શાંતિપૂર્ણ રીતે નવસારી સમગ્ર જિલ્લામાં ગણેશનું વિસર્જન થઈ રહ્યું છે અને લોકો ભીની આંખે ગણપતિ દાદાને વિદાય આપી રહ્યા છે અને પ્રાર્થના કરી રહ્યા છે કે અમારા સર્વ કષ્ટો વિઘ્નો દૂર કરજો અને આવતા સાલે વહેલામાં વહેલા પધારજો અને અમારા પર કાયમ આપની છત્રછાયા રહે એવી એમને પ્રાર્થના કરીને આજે વિસર્જન માં ભીની આંખે વિદાય આપી દે। તો એક વાત બહુ સરસ કરી કે શાંતિપૂર્ણ। પિયુષ કાકા, આપણા તો આટલા મોટા ઉત્સવ થાય પણ એક વસ્તુ એ છે કે આપણા તો કોઈ દિવસ કાકરી ચાળો નથી થયો, શાંતિથી બધું પતી જાય એ બાબતે શું? ના, એ હાર્મની જે આપે કહ્યું તે પ્રમાણે એની વર્ષોથી એના અમે નજીકથી સાક્ષી છે, એકબીજા પ્રત્યેનો જે ભાઈચારો અને પ્રેમ એ નવસારીની એક તાસીર રહી છે, ભલે મળસ કે 4 વાગે 5 વાગે પણ આપણા વિસર્જન છેલ્લું થયું હોય મો, પણ તેમાં પણ કોઈ દિવસ તકલીફ નથી થઈ એનો આપણને આનંદ છે। તો આમ જોઈ શકો છો કે લાઈક આ એક મૂર્તિ ખૂબ જ સુંદર મૂર્તિ એમ કહેવાય, એટલે બધી મૂર્તિઓ સારી હોય છે પણ આ મૂર્તિની રોનક કંઈ અલગ જ દેખાય છે અને જોઈ શકો છો કે એ મંડળ દ્વારા ખૂબ શ્રદ્ધાપૂર્વક ગણેશજીને લાવવામાં આવ્યા છે અને એનો જે શણગાર છે જોવા જઈએ તો મૂર્તિ જ બનાવેલી છે પણ એની લાઇટિંગથી જે એનો ઓપ આપવામાં આવ્યો છે તે ખરેખર ખૂબ અદ્ભુત છે। પાછળ પણ ઘણી મોટી મોટી મૂર્તિઓ જઈ રહી છે અને લગભગ 2 ક્રેન અત્યારે કાર્યરત છે, આ બંને ક્રેનોની અંદર મોટી મોટી મૂર્તિઓ જાય છે અને આપ જોઈ શકો છો બીજી બી એક જે તરવૈયાઓની ટીમ છે જે મૂર્તિ વિસર્જિત કરે છે તે લોકોની ટીમ પણ ખૂબ મહેનત કરી રહી છે અને લગભગ હાલ 8 વાગ્યા છે, હવે કેટલા સમય સુધી આ વિસર્જન ચાલશે એમ કહેવામાં આવે છે કે લગભગ 3-4 વાગશે કારણ કે મૂર્તિઓ મોટી હજુ બાકી છે, ઘણી મોટી મોટી મૂર્તિઓ છે। આગળ જોઈએ દ્રશ્યો આપણે, વાસ્તવિકતા
બેટા લગી ની ગણપતિ બાપ્પા મોરયા, મંગલ મૂર્તિ મોરયા, ગણપતિ બાપ્પા મોરયા, અગલે વર્ષ તું જલ્લિયા, અગલે વર્ષ તું જલ્લિયા. ગણપતિ બાપ્પા મોરયા. બ્લોક છે ભાઈ, તુજે બ્લોક બ્લોક એને શું કહે માતા ભાઈ વાર. નમસ્કાર મિત્રો, આજે ધોરણ વારો ભાઈ